विद्यार्थियों, धोरण 10 मैथ चैप्टर 14 आंकड़ाशास्त्र मां लगभग आ चौथू लेक्चर छे। सौथी पहला आपणे मध्यकनी त्रण रीतो शोधे गणता शीख्या। त्रण मेथड हती, एमां सीधे सीधू एफआई एक्सआई वाली हती, एफआई डीआई हतुं अने कंईक एफआई यूआई हतुं। अहींया डीआई बराबर एक्सआई माइनस ए हतुं, અહીંયા યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ અપોન સી હતું। ઓકે, એક લેક્ચરમાં એ શીખ્યા, પછી આપણે મધ્યક કોઈ પણ આપણને યોગ્ય લાગે તે રીતે દાખલો ગણો, મધ્યક શોધવો, કોઈ પણ આપણને જે યોગ્ય લાગે મેથડથી શોધવા માટેના દાખલાઓની પ્રેક્ટિસ કરીએ। ત્યાર પછી આપણે બે દાખલાઓ કેવા કે જેમાં અજ્ઞાત આંકડો f આવતો હોય, ખૂટતી આવૃત્તિ આવતી હોય, અને આવા દાખલામાં મધ્યક આપેલો હતો, એવો દાખલાઓ આપણે ગણ્યા, માહિતી મેળવી। હવે આજે જે દાખલો ભણવા જઈ રહ્યા છીએ તે જોઈએ। 125 અવલોકનો ધરાવતી, 125 અવલોકનો છે એટલે નક્કી થઈ ગયું કે એમાં સિગ્મા એફઆઈ 125, એટલે કે એન બરાબર 125, એન એટલે સિગ્મા એફઆઈ બરાબર 125। ઓકે, આવૃત્તિનો મધ્યક, મધ્યક ઓલરેડી ખબર પડી ગઈ છે, એક્સ બાર બરાબર 22.12, તો ખૂટતી આવૃત્તિ શોધો। રકમ જોઈ, 0 થી 4, 5 થી 9 રકમ આવી ગઈ। એમાં આવૃત્તિમાં એક અહીંયા ડેશ અને અહીંયા ડેશ કરેલો છે, તો મારું લક્ષ આ બે ખૂટતી આવૃત્તિઓ શોધવાનું છે। તો એ ખૂટતી આવૃત્તિની જગ્યાએ આપણે એ અને બી લઈ શકીએ, એક્સ અને વાય લઈ શકીએ, પણ આપણે અહીંયા એફ વન અને એફ ટુ એવા બે સંકેતો લઈએ છીએ। હવે મધ્યક વાળા દાખલામાં કીધેલું, ભાઈ આડી લાઈન હોય તો બે લાઈનોને ઊભી કરી લેવી, થઈ ગઈ। વર્ગ ઉપરથી તરત જ આપણે શું શોધતા હતા, મધ્ય કિંમત, રાઈટ સર, xi મધ્ય કિંમત કેવી રીતના શોધાતી હતી ફરીથી, પહેલા તો અહીંયા જોઈ લઈએ, 0 થી 5, 5 થી 10, ને 5 15, ને 5 20, ને 5 25, સર ક્રમશઃ 5 5 નો વધારો થાય છે એટલે સમાન વર્ગ લંબાઈ છે, અને સમાન વર્ગ લંબાઈ h કેટલી છે ભાઈ, 5, સમાન વર્ગ લંબાઈ h છે, અથવા આપણે એને c પણ કહેતા, c। ઓકે, હવે વાત મધ્ય કિંમત શોધો, 0 ને 4 નો સરવાળો 4, 4 ભાગ્યા 2 2, 5 ને 9 14, 14 ભાગ્યા 2 7 2 14, 5 ઉમેરાય, હવે દરેકમાં 5 5 ઉમેરતા જઈશું એટલે આપણને મધ્ય કિંમત મળી જશે। પછી બધાની કઈ શોધવા જવાની જરૂર નથી, આપણને આવા 5 5 ઉમેરીને મધ્ય કિંમતો લખી દેતા આવડે, થઈ ગઈ। સર જે આ ખૂટતી આવૃત્તિઓ છે એની જગ્યાએ આપણે લખીએ છે f1 અને f2, હવે મધ્ય કિંમત ઉપરથી યાદ આવતું હોય તો આપણે di લઈએ xi માઇનસ a, અથવા ui લઈએ xi માઇનસ a અપોન h, કયું લઈશું, સમાન વર્ગ લંબાઈ છે તો આપણે આ લેવું સારું, મેં તમને કીધેલો, એમાં શું છે 0 મૂકીને માઇનસ 1 માઇનસ 2 માઇનસ 3 એવું કરી લેતા આપણને આવડી ગયું છે। ઓકે, હવે અહીંયા જોઈએ, ui લખીએ, ui બરાબર xi માઇનસ a અપોન h, હવે યુઆઈ માં આપણે પહેલા 0 લેવા માટે પહેલા આમ આમ કંઈ કરતા હતા, પણ આવા દાખલામાં આપણે આવું કરીશું નહીં। યાદ કરો લાસ્ટ લેક્ચરમાં આપણે કીધું, જ્યાં એફ આવતો હોય, ખૂટતી આવૃત્તિ આવતી હોય, એની મધ્ય કિંમતમાં આપણે એ ધારી લેતા હતા, નિયમ નથી પરંતુ એમાં સરળતા રહે છે એટલા માટે હું તમને કહું છું। ચલો રેડી, હવે આવા દાખલામાં જ્યારે બે ખૂટતી આવૃત્તિઓ હોય f1 અને f2, ત્યારે ઉપરની f1 અથવા f2 તમને જે યોગ્ય લાગે એની આગળ તમે એ લઈ શકો છો, હું f1 ની આગળ લઉં છું અહીંયા a,
અહીંયા પણ લઈ શકાય, હું અહીંયા લઉં છું. હવે સર હવે તો ખબર પડી ગઈ છે શું કરવાનું છે. અહીંયા જીરો ઓકે, માઇનસ એક, માઇનસ બે, માઇનસ ત્રણ, એક બે ત્રણ ચાર પાંચ. હવે એફ સિગ્મા એફ આઈ યુ આઈ નો ગુણાકાર, હવે બે લાઈનો નો ગુણાકાર થશે. માઇનસ નવ, આઠ દુ સોળ, બાર એકા બાર, જીરો સાથેનો ગુણાકાર તો સાહેબ જીરો જ થાય. પાંત્રીસ એકા પાંત્રીસ, એકવીસ દુ બેતાલીસ, થ્રી એફ ટુ થ્રી એફ ટુ, છ ચોક ચોવીસ અને પાંચ દુના દસ. હવે સ્ટુડન્ટ્સ ક્યાં ભૂલ કરે છે એની વાત, જ્યારે આનો સરવાળો કરતા હોય ત્યારે ત્રણ અંદર સરવાળામાં લઈ લે છે, ત્રણ નથી લેવાના એ વાતને અલગ જ રાખવાની છે. ચલો પહેલા ધન અંકોનો મને સરવાળો કઢાવો. તો પાંત્રીસ અહીંયા બેતાલીસ, સાત ને સાત સિત્તોતેર, હજુ છે ચોવીસ અને દસ, સાત અગિયાર વધી એક દસ, એકસો ને અગિયાર થયા. આ ધન આંકડાઓ મારા માટે એકસો ને અગિયાર થયા. હું અહીંયા નથી લખતો, અહીંયા લખી રાખું છું. પ્લસ એકસો ને અગિયાર, સાત ને ચાર અગિયાર નો એકડો વધી એક, ચાર ચાર આઠ, નવ દસ અને અગિયાર, એકસો ને અગિયાર. ઋણવાળા કેટલા છે, નવ ને સોળ પચીસ ને સાડત્રીસ, માઇનસ સાડત્રીસ, બાદ બાકી દસ ચાર છે ક્યાં, દસ સાત ચુવોતેર, સેવન્ટી ફોર, ચુવોતેર મારા માટે વધે છે. હજુ તો આ હિસાબમાં ખરું ને ભાઈ બાકી છે, તો મારા માટે અહીંયા ચુવોતેર પ્લસ થ્રી એફ ટુ વધે છે. થ્રી એફ ટુ ક્યાંય કોઈનામાં ઋણમાં ધનવાળામાં ક્યાંય નથી આવે એમને એમ જ છે. અહીંયા લખાશે થ્રી એફ ટુ. ઓકે, આને શું કહીશું આપણે, સિગ્મા એફ આઈ યુ આઈ. અહીંયા આવીએ, અગિયાર બાર તેર અઢાર ઓગણીસ પચીસ ને સત્યાવીસ નો સાતડો વધી બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ સિત્યાસી. પણ હવે આ બે અંકો હજુ રહ્યા ભાઈ હિસાબમાં, તો આપણે લખીશું સિત્યાસી પ્લસ એફ વન પ્લસ એફ ટુ, એ આપણા માટે શું છે, સિગ્મા એફ આઈ. એકલા 87 નથી લખવાના, બે અંકો પણ લખવાના છે એફ વન અને એફ ટુ પ્લસ. હવે સૂત્રનો ઉપયોગ કરી લઈએ, જે જે આપણને ખબર છે બધી માહિતી એ આપણે લખી લઈએ. ચલો પહેલા તો 125 એટલે ખબર છે સિગ્મા એફ આઈ બરાબર 125. બીજી માહિતી ખબર છે એક્સ બાર બરાબર 22.12. ઓકે, અહીંયા ગયા સિગ્મા એફ આઈ 125 ખબર છે, ખબર છે. તો એની જગ્યાએ બીજું પણ કઈ ખબર પડી, સિગ્મા એફ આઈ બરાબર 87 પ્લસ એફ વન પ્લસ એફ ટુ. અહીંયા સિગ્મા એફ આઈ યુ આઈ, સિગ્મા એફ આઈ યુ આઈ બરાબર ચુવોતેર પ્લસ થ્રી એફ ટુ, ચુવોતેર પ્લસ થ્રી એફ ટુ, એ બરાબર સત્તર, એ બરાબર સત્તર. ચલો મેં બધી માહિતી લઈ લીધી. હવે સાંભળી લો એક મારું વાક્ય ગુજરાતીમાં, જ્યારે પણ મધ્યકનો દાખલો હોય, મધ્યસ્થનો દાખલો હોય કે બહુલકનો દાખલો હોય, એવા દાખલામાં બે ખૂટતી આવૃત્તિઓ વાળા દાખલા હોય ત્યારે, એ દાખલામાં બે ખૂટતી આવૃત્તિ એફ વન એફ ટુ હોય, એ અને બી હોય, એક્સ અને વાય હોય કે વોટ એવર, બે ખૂટતી આવૃત્તિ હોય ત્યારે પહેલા જ આ દાખલાને આપણે પૂછવાનું કે ભાઈ તારી જોડે કેટલા અવલોકનો છે. અહીંયા મૂલ્ય ફિક્સ કીધેલું હોય 125, બીજી રીતના આવી રીતે કીધેલું છે પણ ખબર જ છે આપણે. તો આપણે આ સૂત્ર લગાવીશું, પહેલા પહેલા સવાલ પૂછવાનો કે ભાઈ કુલ આવૃત્તિ કેટલી છે, તો 125. કુલ આવૃત્તિ એટલે કે સિગ્મા એફ આઈ બરાબર 125 માટે સિગ્મા એફ આઈ 125
પણ સિગ્મા એફ આઈ એટલે તો બીજું કંઈક આપણને અહીંયા મળ્યું છે. શું છે ભાઈ? 87 પ્લસ એફ1 એફ2. તો અહીંયા લખીશું 87 પ્લસ એફ1 પ્લસ એફ2 બરાબર 125. માટે એફ1 પ્લસ એફ2 બરાબર 125 માઇનસ 87. માટે એફ1 પ્લસ એફ2 બરાબર બાદબાકી થઈ જશે. હવે જવાબ આવી ગયો આપણા માટે 38. ટૂંકમાં જ્યારે પણ બે અજ્ઞાત સંખ્યાઓ બે ખૂટતી આવૃત્તિઓ શોધવી હોય ત્યારે શરૂઆત અહીંયાથી કરવી. હવે સૂત્રનો ઉપયોગ કરવાનો. કયું સૂત્ર હતું? એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફ આઈ યુ આઈ અપોન સિગ્મા એફ આઈ ગુણ્યા એચ. સર, મધ્ય કિંમત તમને ખબર છે કેટલી છે? મધ્ય કિંમત, સોરી, મધ્ય ખબર છે તો 22.12 બરાબર એ કેટલા છે? ધારેલા 17 પ્લસ સિગ્મા એફ આઈ યુ આઈ કેટલા છે? 74 પ્લસ 3F2 અપોન સિગ્મા એફ આઈ. સિગ્મા એફ આઈ એટલે 87 પ્લસ F1 F2, પણ આપણે એ નહીં લખીએ, સીધા 125 લખીશું. 125 ક્લિયર ખબર જ છે ને એ મૂલ્ય, તો આપણે 125 જ લખીએ ને. કેમ? એના જગ્યાએ આપણે લાંબુ લાંબુ લખવું પડે, 87 પ્લસ F1 F2, પછી F1 F2 ની વેલ્યુ મૂકવી પડે, આ મળેલી 38, તો પછી આપણે 125 જ થવાના જ. ટૂંકમાં સિગ્મા એફ આઈ એટલે આ આપણે જે માહિતી હોય ત્યાંથી 125 ક્લિયર લખવાના છે. ગુણ્યા એચ, વર્ગ લંબાઈ કેટલી છે આપણા માટે? 5. ચલો જોજો દોસ્તો, અહીંયા પહેલા આપણે આગળ લાવી દઈએ. 22.12 માઇનસ 17 બરાબર અહીંયા ગુણાકારમાં છે તો આ છેદ ઉડી જશે એટલે 5 થઈ જશે. તો હું એક પદ ભાઈ ડાયરેક્ટ લખું છું, મારી જોડે જગ્યાનો અભાવ છે એટલા માટે તમે એવું ન કરતા. 74 પ્લસ 3F2 મેં અહીંયા પાયો, સોરી, 25 પંચા 125 એટલે અહીંયા આવશે 25. મેં આ રીતના છેદ ઉડાડીને કરી લીધું. ચલો બાદ બાકી સમજો ને, 22 રૂપિયાને 12 પૈસામાંથી 17 રૂપિયા ગયા તો કેટલા રહેવાના? 5 રૂપિયા ને 12 પૈસા તો એમને એમ રહ્યા, 22 રૂપિયામાંથી 17 રૂપિયા ગયા એટલે 5 રૂપિયા આવી ગયા. 74 પ્લસ 3F2 અપોન 25. હવે 5.12 ની જોડે આપણે 25 નો ગુણાકાર પણ કરી શકીએ છીએ. ચલો ગુણાકાર કરી લીધો. ગુણાકાર કરવાથી આપણને શું મળશે જોઈ લઈએ. 512. અથવા તમે એવું પણ વિચારો કે સાહેબ પોઈન્ટ હટાવો અભિયાન, નીચે 100 કરો, ચોકડી ગુણાકાર કરશો તો બી જવાબ આવી જશે. તમે કહેતા હો ચોકડી ગુણાકાર બી કરી શકાય, હું તો સીધે સીધો અત્યારે ગુણાકાર કરી લઉં છું. 5.12 એટલે ગુણ્યા 25, સાદો ગુણાકાર કરું છું. 0 2 4, 2 1 2, 2 5 10, 5 2 10 ની પડી શૂન્ય વધી 1, 5 ને 1 7, સોરી 5 ને 1 6, પાયો 25. 0 0 1 8 2. હા, મારે 2 પોઈન્ટ આપવાના છે, કપાઈ ગયા ભાઈ, તો મને ક્લિયર જવાબ મળી ગયો 128. 25 આમ ગુણાકારમાં ગયા તો મને હવે મારે 74 પ્લસ 3F2, જગ્યાનો અભાવ છે, અમુક પદો નથી લખતો, તમે થોડું ધ્યાન રાખશો. અહીંથી આ ગુણાકારમાં પહેલાથી સમજાવી દઈએ, એક્સ બાર એટલે 22.12 અહીંથી લખ્યા, એ એટલે ત્યાંથી જ લખ્યા મેં, સ્મોલ એ એટલે 17 ત્યાંથી લખ્યા. પહેલી આ બધી માહિતી ભેગી કરી રાખવાની અને એ માહિતીમાંથી જ પછી બધા દાખલામાં પૂરતું જવાનું. સૂત્રમાં સિગ્મા એફ આઈ 74 પ્લસ 3F2 125 ગુણ્યા વર્ગ લંબાઈ 5, 17ને આગળ લાવવા. અગાઉના દાખલામાં પણ એવું જ કીધેલું, આને પહેલા બાદબાકીમાં લાવી જ દેવા.
અહીંયા છેદ ઉડતા તો ઉડાડવા, ઉડી ગયા, મૂક્યા, હવે ચોકડી ગુણાકાર થઈ ગયો 128. માટે 128 માઇનસ 74 બરાબર 3f2. ચલો બાદ બાકી કરી મેં તો 8 માંથી 4 અને 54 આવ્યા. માટે f2 બરાબર 54 ભાગ્યા 3, 18 તરી 54, માટે f2 બરાબર 18. હવે f1 પ્લસ f2 બરાબર કઈક આપણે જાણીએ છીએ, આ બોક્સ બનાવી રાખ્યું તો f1, હવે f1 પ્લસ f2 બરાબર 38, માટે ચલો f1 ખબર નથી પણ f2 તમને ખબર છે 18, અહીંયા 38, માટે f1 બરાબર 38 માઇનસ 18, માટે f1 બરાબર 20. આમ f1 બરાબર 20 અને f2 બરાબર 18. ધીમે ધીમે, પેલા નાના દાખલાઓ હતા, સાદો ગુણાકાર કરતા જવાબ આવી જતો, હવે ધીમે ધીમે કોમ્પ્લિકેટેડ દાખલાઓ ચાલુ થયા છે, ગણવાના છે, આવડશે, પ્રેક્ટિસ નેસેસરી. ફરીથી આડી વાત ઊભી કરી, બે અજ્ઞાત સંખ્યાઓની જગ્યાએ ધારી લીધું f1 f2, સરવાળો કરી લીધો તો 87 f1 પ્લસ f2, f1 પ્લસ f2 લખવાનું ભૂલાય નહીં. મધ્ય કિંમત શોધવા માટે 2 નો સરવાળો ભાગ્યા 2, 2 નો સરવાળો ભાગ્યા 2. વર્ગ લંબાઈ 5 છે તો મેં ડાયરેક્ટ 5 5 5 5 ઉમેરીને મધ્ય કિંમતો લખી દીધી, એટલે મારું ઝડપથી કામ પૂરું થાય. હવે વાત આવી એ ક્યાં ધારવો, તો f1 અને f2 જે બે અજ્ઞાત સંખ્યાઓ હોય એમાં કોઈ પણ એકની આગળ ધારવા, આપણે તો ઉપરવાળા જોડે ધારીશું. ચલો ધારી લીધો, ત્યાં ધારવો તો વાત કરેલી, ત્યાં એ ધારો તો ત્યાં 0 માઇનસ 1 માઇનસ 2 માઇનસ 3 1 2 3 4 5. સર આમાં આવું કેમ કરીએ છે? કારણ કે યુઆઈ ની મેથડ છે. સાહેબ યુઆઈ મેથડ કેમ વાપરી? કારણ કે સમાન વર્ગ લંબાઈ છે. ઓકે, હવે એફઆઈ યુઆઈ નો ગુણાકાર થઈ ગયો, એનો હિસાબ કર્યો. હવે તમે આ દાખલો સરસ રીતના ગણતા હો પણ પ્લસ માઇનસ ની તમે જો ગુણાકાર ભાગાકાર સરવાળામાં ક્યાંક ભૂલ કરો છો તો અહીંયા તમને જવાબ મળશે નહીં. એટલે આ ચેપ્ટરમાં ભલે અવયવ નથી આવતા, અઘરા સૂત્રો નથી, વિસ્તરણ અવયવી કરી સમીકરણ નથી, પરંતુ ધોરણ 4 5 6 7 8માં તમે જે મેથેમેટિક્સ એરિથમેટિક મતલબ આંકડાકીય તમારું જે જ્ઞાન છે, સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકાર, એ તમારું હોવું જોઈએ તો તમે છેલ્લા જવાબ સુધી પહોંચી શકશો. ઓકે, ચલો વાત આગળ. એવી વાત કરેલી કે જો એક દાખલામાં f1 f2 બે અજ્ઞાત અંકો હોય, a અને b અજ્ઞાત અંકો હોય, x અને y અજ્ઞાત અંકો હોય, અહીંયા f1 અને f2 અજ્ઞાત છે, તો એવા દાખલાની શરૂઆત ક્યાંથી કરવી? તો પહેલા તો આ બધી બાબત લખાઈ જાય. લખાઈ ગયા પછી હવે દાખલાની શરૂઆત કેવી રીતના કરીશું? તો એને પૂછવાનું કે ભાઈ તારી જોડે કુલ અવલોકનો, કુલ પ્રાપ્તાંકો, કુલ આવૃત્તિ કેટલી છે? તો આ રહે 125 અવલોકનો. બસ મૂક્યું સિગ્મા એફઆઈ બરાબર 125. હવે સિગ્મા એફઆઈ એટલે અહીંયા જોઈ ગયા કે 87 પ્લસ f1 f2, સિગ્મા એફઆઈ બરાબર 125, સિગ્મા એફઆઈ બરાબર 87 પ્લસ f1 f2. મૂલ્ય મૂક્યું f1 f2, f1 પ્લસ f2 મળી ગયા 38, મૂકી દીધું. હવે મધ્યકનું સૂત્ર વાપર્યું, પહેલા નહીં, સ્ટુડન્ટ શું કરશે, સીધે સીધું મધ્યકનું સૂત્ર વાપરશે, આગળ જતા કન્ફ્યુઝ થશે. બેટર આપણે શું કરીશું, પહેલા સૂત્ર f1 f2 મેળવીશું, હવે મધ્યકનું સૂત્ર લીધું 12.22.12.17 ને આગળ લીધા બાદબાકીમાં, બાદબાકી 5.12 થયા, અહીંયા છેદ ઉડીને 25 આવે, એનો ગુણાકાર થયો 128, 74 બાદબાકીમાં આવ્યા, એમાંથી મને f2 મળ્યું. હવે f2 ની વેલ્યુ મેં આ સમીકરણમાં લીધી એટલે એમાંથી મને f1 મળ્યું છે ને, આવડશે, મહેનત કર્યા વગર છૂટકો છે નહીં. હવે આવો જ એક આપણે બીજો એક દાખલો લઈ લઈએ કે જેમાં ખૂટતી આવૃત્તિ હોય અને તમને એક રિવિઝન રિફ્રેશ થઈ જાય એવો એક આપણે બીજો દાખલો લઈ લઈએ. ચલો હવે આપણે એક બીજો દાખલો લઈ લઈએ કે જેમાં બે ખૂટતી આવૃત્તિઓ હોય, f1 અને f2 આપણે શોધવા છે. કુલ આવૃત્તિ આપણને આપેલી છે, મધ્યક આપેલો છે, તો આપણે ખૂટતી આવૃત્તિઓ શોધો એવો દાખલો છે. 6
F1 20 15 F2 અને 4 હવે વર્ગ ઉપરથી આપણે શું મેળવતા હતા મધ્ય કિંમત ઓકે સર જેમાં લખતા આપણે xi સર હવે 0 ને જોઈ લઈએ પહેલા તો 10 10 10 10 10 વધતા જાય છે એટલે સમાન વર્ગ લંબાઈ છે UI ની જ મેથડ વાપરીશું 0 ને 10 10 ભાગ્યા 2 5 10 ને 20 30 ભાગ્યા 2 15 10 10 વધવાના છે તો અહીંયા 25 35 45 અને 55 સર આમાં ક્યાંક એ ધારવાની વાત આવશે પહેલા ઓકે પહેલી વાર અહીંયા સરવાળો કરી લઈએ 6 20 26 26 ને 15 26 ને 15 41 41 ને 4 45 પ્લસ F1 પ્લસ F2 બે અંકો આવી ગયા જેને આપણે કહીશું સિગ્મા FI હવે આમાં એ ધારવાની વાત આવી ક્યાં ધારીશું F1 અને F2 આપણે જોડે બે અજ્ઞાત આંકડાઓ છે અહીંયા અથવા અહીંયા હું તો અહીંયા ધારું છું અહીંયા લઈ લઉં છું A બોલો UI બરાબર XI માઇનસ A અપોન H બોલો આની આગળ આવશે 0 માઇનસ A 1 માઇનસ 2 એક જ છે 1 2 3 4 અહીંયા માઇનસ 1 1 2 3 4 FI UI નો ગુણાકાર FI UI હું લીટી આમ દોરું છું તમે ઘરે ફૂટપટ્ટીથી લીટીઓ દોરજો 6 એકા 6 માઇનસ 6 અહીંયા 0 20 એકા 20 15 દુ 30 3F2 અને ચોગુ ચોગુ 16 આ અલગ રહેવાનો છે ચલો પહેલી વાત માઇનસ વાળા પદો એક જ છે માઇનસ 6 ધન વાળા પદો 50 50 ને 16 66 એટલે 60 રહેવાના પ્લસ 60 60 પ્લસ 3F2 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા FI UI ઓકે સર થઈ ગયું કામ હવે આપણે બધી માહિતીને લખી લઈએ હું થોડું ચીપી ચીપીને લખું છું મારી જોડે જગ્યા ઓછી છે એટલા માટે બોલો અહીંયાથી ચાલુ કરીએ રક અહીંથી પહેલી શરૂઆત કરવાની બોલો કુલ આવૃત્તિ એને શું કહીએ છીએ આપણે સિગ્મા FI કેટલા છે 60 મધ્યક એક્સ બાર બરાબર 28.5 ઓકે એ માહિતી ત્યાંથી લીધી અહીંયા લઈએ તો અમને સિગ્મા FI એટલે બીજી પણ કંઈક ખબર છે સિગ્મા FI એટલે 45 પ્લસ F1 F2 45 પ્લસ F1 પ્લસ F2 ઓકે આગળ ગયા એટલે એ મને ખબર છે ભાઈ એ બરાબર કેટલા 15 ઓકે હવે સિગ્મા FI UI સિગ્મા FI UI કેટલા છે 60 પ્લસ 3F2 60 પ્લસ 3F2 સરસ થઈ ગયું હવે યાદ કરીએ બે અજ્ઞાત સંખ્યાઓ છે તો પહેલા જ પૂછવાનું ભાઈ તારી જોડે કુલ આવૃત્તિ કે આ રહી સાહેબ 60 સિગ્મા FI બરાબર 60 પણ સિગ્મા FI એટલે બીજું પણ કંઈક છે 45 પ્લસ F1 પ્લસ F2 બરાબર 60 માટે F1 પ્લસ F2 બરાબર 60 માઇનસ 45 માટે F1 પ્લસ F2 બરાબર 15 જવાબ આપણને અહીંયા F1 પ્લસ F2 મળે હવે આપણે મધ્યકનું સૂત્ર લઈશું ચલો X બાર બરાબર A પ્લસ સિગ્મા FI UI અપોન સિગ્મા FI ગુણ્યા H ચલો મધ્યક 28.5
28.5 ओके एक एकलो छे 15 ओके सिग्मा एफ आई यू आई 60+3F2 सिग्मा एफ आई केटला छे 45+F1F2 नहीं लखे क्लियर खबर छे लखी तो मूल्य 60 અને વર્ગ લંબાઈ h લખવાની આપણે રહી ગઈ હતી અહીંયા h કેટલા છે 10 10 10 નો વધારો થાય છે તો આપણે લખી લઈએ અહીંયા 10 તો અહીંયા 10 આ જરા આવશે બાદ બાકી 28.5 માઈનસ 15 અહીંયા મીંડુડી જશે 60+3F2/60×10 અમુક મિત્રો એવું કહે છે સાહેબ 60 60 ગયા ના જાય દોસ્ત કારણ કે 60 છે ને અહીંયા સરવાળામાં છે 3a+b અને છેદમાં 3 હોય તો 3 3 જાય ના જાય અહીંયા બાદબાકી કરી તો મને બાદબાકી મળી બે 28 માંથી 15 ગયા તો 13.5 મિંડુ મિંડુ ગયું 60+3f2/6 गुणाकार आवशे 13.5 × 6 आपणे गुणाकार करी लईशुं चोकडी आम गुणाकार मां जशे ने भाई 13.5 × 6 पंचा 30 नी पड़ी छे वधी 3 6 तरी 18 18 ने 3 21 2 81 एक पॉइंट कापवो पड़शे ने એટલે 81 આવે છે તો અહીંયા થયા 81 = 60+3F2 માટે ઊંધું લખ 81 - 60 = 3F2 81 માંથી 60 ગયા એટલે 21 માટે F2 છે 21/3 માટે F2 = 7 7 મળ્યા હવે F2 ની વેલ્યુ પાછી મૂકવાની છે હવે F1 + F2 = 15 ખબર હતી 15 માટે F1 એટલે 15 સોરી ક્યાંથી F1 ખબર નથી સર F1 + F2 એટલે ખબર છે 7 અહીંયા 15 ચલો F1 = 15 - 7 तो F1 = 8 आम F1 = 8 અને F2 = 7 છે તો આવો એક આપણો F1 અને F2 નું અજ્ઞાત વારો એક આપણો દાખલો થયો જે તમારે ઘરે તમને હવે પ્રેક્ટિસ માટે એકાદ બે દાખલા પણ તમને ઘરેથી આપવામાં આવશે જે તમારે કરવાના રહેશે વેરી ઇઝી છે પણ એના સ્ટેપ પ્રમાણે જવું પડે આડું રકમ આડી હોય ઊભી થઈ જશે વર્ગ આવૃત્તિ આવી જશે ઓકે સમાન વર્ગ લંબાઈ હોય તો મધ્ય કિંમત ફટાફટ લખતા આવડી જાય સર F1 અને F2 ઓકે તો અહીંયા +F1 F2 લખવાનું ભૂલાય નહીં ઓકે એ ક્યાં ધારવો F1 ની અથવા F2 ની આગળ જ્યાં ધારવો હોય ત્યાં ધારવો પણ હું તો ઉપરવાળા જોડે ધારું છું UI ની મેથડ કેમ વાપરી કારણ કે સમાન વર્ગ લંબાઈ છે એટલે મેં UI ની મેથડ વાપરી આ બધું કોષ્ટક તૈયાર થઈ ગયું પછી આ બાબતો પહેલા લખી લેવી જેથી અને એ લખતી વખતે શરૂઆત આમથી રકમ ઉપરથી ચાલુ કરવી અને અહીંયા પૂરું થઈ જાય આ બધી માહિતી મળી જાય એટલે હવે આ ગણતરી ચાલુ થાય એટલે પહેલા પૂછવાનું કે ભાઈ તારી જોડે કુલ આવૃત્તિ કેટલી છે એટલે કહેશે સિગ્મા એફઆઈ બરાબર 60 સિગ્મા એફઆઈ નો બીજો મીનિંગ છે મૂકીશું એટલે F1 + F2 મળશે મૂકી રાખીશું હવે મધ્યકનું સૂત્ર લઈશું ગણતરી ચાલુ કરીશું એટલે આમાંથી આપણે F1 અથવા F2 કોઈ એક મળશે મળી ગયો એની વેલ્યુ મૂકીશું એટલે બીજો મળી જશે તો દોસ્તો દાખલો ઈઝી છે પ્રેક્ટિસ કરશો તો આવડશે હવે આપણે આના પછી એકાદ બીજો દાખલો લઈ લઈએ આપણે F1 F2 વાળા દાખલા ભણી રહ્યા છે એમાં આજે ત્રીજો દાખલો લઈએ જેથી આપણા બધા જ કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય F1 F2 અજ્ઞાત મધ્યકવાળા દાખલા ઓકે રકમ છે આવૃત્તિ વિતરણનો મધ્યક આપેલો છે 60 આવૃત્તિ 125
कुल आवृत्ति 125 છે અને એક કોષ્ટક આ રીતનું આપ્યું છે હવે હું આ જ કોષ્ટકમાં સીધે સીધી ગણતરી ચાલુ કરી લઉં છું વર્ગ ઉપરથી તત જ આપણે શું શોધતા હતા ભાઈ મધ્ય કિંમત xi આ સાંકેતિક ભાષામાં અંક લખવાનું ભૂલાયને f1 f fi xi સિગ્મા fi ui એ બધું લખવાનું છે આપણે ઓકે મધ્ય કિંમત જોઈ લે તો 10 માં 20 30 30 ને 20 50 ને 20 સમાન વર્ગ લંબાઈ છે સાહેબ અમારા માટે UI બેસ્ટ UI ની જ મેથડ અમે તો વાપરીશું જેમાં અમને સરળતા રહેશે ઓકે પહેલા મધ્ય કિંમત 10 અને 30 છે 10 ને 30 40 ભાગે 2 20 30 ને 50 80 40 120 साइंट सर 20 20 उम्र आए थे उम्र दो ने 20 40 साइंट 80 અને 100 થઈ ગયા હવે એ ધારવો છે ક્યાં ધારીશું સાહેબ f1 અને f2 હું તો આને ધારવાની વાત કરીશ a અહીંયા લખીશું ui બરાબર xi માઇનસ a અપોન h सर जीरो मुको ने ए माइनस एक एक बे ने त्रण ओके हवे या सरवाड़ो करिए 70 7 ने 2 9 ने 9 18 नो 8 डो वदी 1 2 3 5 ने 6 प्लस f1 प्लस f2 લખવાનો ભૂલાય નહીં પ્લસ કરીને અને હું આને કહી સિગ્મા fi હવે fi ui માઇનસ 70 0 32 એકા 32 2f2 અને 19 તરી 57 આ ભેગા ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે આ સરવાળામાં 9 5 ને 3 8 87 89 માંથી 17 જવાના 2 72 આવ્યા હું અહીંયા લખીશ 72 પ્લસ 2f2 અને એ મારા માટે છે સિગ્મા fi ui હવે યાદ કરો આપણે અહીંયા બધી ઇન્ફોર્મેશન લખી લઈએ રકમ વાંચતા વાંચતા અહીંયા સુધીના બધા કામમાંથી શરૂઆત કરી ચલો મધ્યક 60 એક્સ બાર બરાબર 60 કુલ આવૃત્તિ સિગ્મા fi બરાબર 120 f1 f2 ઓકે અહીંયા આવે આમ તો આ મળ્યું સિગ્મા fi બરાબર 68 પ્લસ f1 પ્લસ f2 ઓકે અહીંયા આવે a મળ્યા a બરાબર 40 સો કે સિગ્મા fi ui નો જવાબ મળે 72 પ્લસ 2f2 અને h વર્ગ લંબાઈ 10 ના 20 20 20 20 વત્તા જાય છે એટલે h બરાબર 20 બધી માહિતી ભેગી કરી લીધી હવે ગણતરી ચાલુ કરીએ ચલો બે અજ્ઞાત રકમો આંકડાઓ છે અંદર f1 અને f2 ખૂટતી આવૃત્તિઓ તો એને પૂછવાનું કે ભાઈ તારી જોડે કુલ આવૃત્તિ કેટલી છે તો આ રહી સિગ્મા fi કુલ આવૃત્તિ 120 ચાલો થયું સિગ્મા fi બરાબર 120 પરંતુ સિગ્મા fi નો મતલબ અલગ છે 68 પ્લસ f1 f2 68 પ્લસ f1 પ્લસ f2 બરાબર 120 માટે f1 પ્લસ f2 બરાબર 120 માઇનસ 68 માટે f1 પ્લસ f2 બરાબર બાદબાકી થઈ ગઈ ભાઈ 52 હવે મધ્યક વાળું સૂત્ર
एक्स बार बराबर ए प्लस सिग्मा एफ आई यू आई अपॉन सिग्मा एफ आई गुणिया एच। चलो ए सॉरी एक्स बार साइंट ए 40 सिग्मा एफ आई यू आई 72 प्लस 2F2 अपॉन सिग्मा एफ आई आ रहा है 120 અને h બરાબર 20 છે। ચલો બાદબાકી 60 માઈનસ 40 આપણે આને બાદબાકીમાં લઈ ગયા 72 પ્લસ 2f2 છેદમાં 120 ગુણ્યા 20 રેડી કેટલા થાય બાદબાકીમાં 20 72 પ્લસ 2f2 20 છે 120 નીચે વધ્યા 6 હવે આમ ગુણાકારમાં જશે 6 આમ ગુણાકારમાં એટલે 120 બરાબર 72 પ્લસ 2f2 72 પ્લસ 2f2 120 માઇનસ 72 બરાબર 2f2 120 માંથી 72 જશે બાદ બાકી 48 એટલે 2F2 બરાબર 48 માટે F2 બરાબર 48 ભાગ્યા 2 માટે F2 બરાબર 24 ધન્યવાદ સર F2 મળી ગયો F2 ની વેલ્યુ આમાં મૂકીએ હવે F1 પ્લસ F2 બરાબર 52 F1 F2 એટલે 24 52 માટે F1 બરાબર 52 માઇનસ 24 F1 બરાબર 28 આમ F1 બરાબર 28 અને F2 બરાબર 24 જવાબ મળી ગયો દોસ્તો દાખલા છે સરળ સિસ્ટમથી પદ્ધતિસર ચાલશો તો છેલ્લે સુધી જવાબ મળશે ગેરંટી પણ આપણે આવા સરવાળામાં આવા ગુણાકારમાં ભૂલો કરીશું તો અહીંયા સુધી નહીં પહોંચીએ આની અસર ક્યાં થશે ધારો કે આ દાખલો બોર્ડ એક્ઝામમાં પૂછાયો તમને ક્લિયર જ છે કે આમાં આવું કરવાનું છે પણ તમારું ગણિત મતલબ આંકડાકીય જ્ઞાન સરવાળા બાદબાકીનું જ્ઞાન લેસ હશે તો ધારો કે તમે એક અહીંયા 68 ની જગ્યાએ 65 કર્યા છે કરીને તમે આગળ ચાલ્યા અહીંયા પહોંચ્યા ઓકે એટલે પછી તમને અહીંયા ખબર પડશે કે ભાઈ અહીંયા તો વેલ્યુ મળતી નથી 28.5 મળે છે અને 22.7 મળે છે પૂર્ણ આંકડાઓ નહીં મળે ત્યારે તમને થશે કે યાર ક્યાં ભૂલ કરી છે એટલે આટલો બધું ગણવામાં સમય ધારો કે 5-7 મિનિટ ગઈ હોય પછી પાછા આપણે સુતતા આવીએ આને શોધીએ હામાં ભૂલ કરી પછી પાછા બધામાં ફેરફાર કરીએ એટલે 3 માર્કનો દાખલો આપણા માટે 15 મિનિટથી 17 મિનિટ એ 3 માર્કના દાખલામાં જતી રહે 15 મિનિટ તો જશે ત્યાં સુધી આપણું મગજ છે ને થોડું ડિસ્ટર્બ થઈ જશે એટલે જ્યારે પણ મધ્યકનો કે આંકડાશાસ્ત્રનો કોઈ દાખલો હોય ત્યારે એના સરવાળા બાદબાકી ગુણાકાર કરતી વખતે ખાસ ધ્યાન રાખવું થોડો આ દાખલો સ્લો મોશનમાં ગણવો બીજી વાત અત્યારે તમે ઘરે આ દાખલા ગણતા હો ત્યારે મહેરબાની કરી કેલ્સીનો ઉપયોગ ન કરવો કેલ્સીનો બિલકુલ ઉપયોગ કરવો નહીં અમુક વિદ્યાર્થીઓ હશે સરવાળા કરતા હશે કેલ્સીલિયમ બેસી જતા હશે ગુણાકાર કરતા હશે પણ તમે કેલ્સીનો ઉપયોગ ન કરતા અત્યારે આ પ્રેક્ટિસ માટે કેલ્સી આપણા માટે હાનિકારક છે તો આંકડાશાસ્ત્ર ચેપ્ટરમાં વિદ્યાર્થીઓને મારી એક નમ્ર વિનંતી કે કેલ્સીનો ઉપયોગ કરવો નહીં અને સતત પ્રેક્ટિસ કરવી તો આજે આપણે 3 દાખલાઓ ભણ્યા 3 દાખલાઓમાં F1 F2 બે અજ્ઞાત આવૃત્તિઓ ખૂટતા દાખલાઓ આપણે ભણ્યા આ દાખલાઓની પ્રેક્ટિસ થાય એના માટે તમને 2 કે 3 દાખલાઓ આપવામાં આવશે તમે ઉત્સાહપૂર્વક આ કામ કરજો ચેપ્ટર તૈયાર થઈ જાય
સ્કૂલો ચાલુ થશે કે બીજું બધું ચાલુ થશે, એજ્યુકેશન ફિલ્ડ આખું ચાલુ થશે, ત્યારે આપણને આ વસ્તુ ફાયદાકારક રહેશે. માટે તમને નમ્ર વિનંતી છે વિદ્યાર્થી મિત્રો કે તમે જેટલો અત્યારે સમય મળે છે એ સમયમાંથી 2-3 કલાક એજ્યુકેશન પાછળ તમે સમય આપશો. ધન્યવાદ.